વલસાડના કોસંબા ગામમાં ટંડેલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગામની નિસહાય અને જરૂરતમંદ પરિવારોને અનાજની કીટ વિતરણ કરી રહ્યા છે. લોકડાઉનની સ્થિતિમાં ગરીબ પરિવાર ઘરની બહાર નીકળી ન શકતા તેની સ્થિતિમાં ગરીબ અને રોજનું કમાઈ ખાનારા એવા પરિવારોની હાલત કફોડી થઈ જવા પામી છે. આવી સ્થિતિમાં ટંડેલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ સેવાયજ્ઞ શરૂ કરી ગામમાં રહેતા એવા નિસહાય અને જરૂરતમંદ પરિવારોને રાશન કીટ વિતરણ કરી માનવતાનું કાર્ય કરી રહ્યા છે. હું નરેન્દ્ર કુમાર જગુભાઈ ટંડેલ કોસંબા ગામમાં રહું છું. ટંડેલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા દ્વારા આજરોજ અને અગાઉના દિવસોમાં પણ અમો જે લાભાર્થીઓ છે, ગામના જે જરૂરિયાતમંદ લોકો, એમને અનાજ વિતરણ કરી રહ્યા છે. છેલ્લા 4-5 દિવસથી લગભગ 800-900 કુટુંબોને અમોએ અનાજ પાણીનું વિતરણ કર્યું છે અને અમો સરકારશ્રી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ જે કંઈ નિયમો નક્કી કરે છે, જે કંઈ આદેશો આપે છે, તેનું ચુસ્ત રીતે જ પાલન કરીએ છીએ. અને સરકારશ્રી દ્વારા જે આદેશ આપવામાં આવેલો છે અને જે આ કોવિડનો જે બંધનો એલાન કરેલું છે, તે અમે આશા રાખીએ કે સક્સેસ નીવડે અને આપણું દેશનું સારું થાય. અત્યાર સુધી તમે કેટલા પરિવારને રાશન આપ્યો છે અને શું શું આપો છો? અમે અત્યાર સુધીમાં 700-800 જેટલા કુટુંબોને રાશન પાણી આપ્યું છે. તેમાં અનાજ પાણી ઘરગથ્થુ દરેક ચીજો તેમાં આવી જાય છે અને દરેકને કમસે કમ 10-12 દિવસનું અનાજ અમે સાથે આપી દઈએ છીએ અને જરૂરત પડશે તો અમે સેકન્ડ રાઉન્ડ પણ ચાલુ કરશું. કારણ અમારું ટંડેલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો જે છે એ ખૂબ જ સક્રિય છે અને ખૂબ સારું કામ કરતા આવેલા છે.